નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી જિલ્લામાં નગરપાલિકા દ્વારા લગભગ 40 વર્ષો બાદ નવી સિટી બસ સેવા શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જે અંતર્ગત બસ ડેપોમાં 8 મેનેજર, 8 ડ્રાઈવર તેમજ અન્ય સ્ટાફ મળી 25થી વધુ કર્મચારીઓ માટે અરજી મંગાવવામાં આવી હતી. પરંતુ નવસારી જિલ્લામાં યુવાનોમાં બેકારીનું પ્રમાણ એટલું વધારે છે કે આ ભરતીની 25થી વધુ જગ્યા સામે 500થી વધુ અરજીઓ પાલિકામાં નોંધાઈ છે. જો કે મહત્વનું છે કે નવસારીમાં ખાનગી બસ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને શહેરના 10 રૂટ પર 8 બસ દોડાવવા માટે પાલિકાએ આયોજન કર્યું છે, ત્યારે આ જોજની આ ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવક અને યુવતીઓ ફોર્મ ભરવા નગરપાલિકા પહોંચ્યા હતા. ત્યારે આ સમગ્ર ભરતી મામલે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જિગીશ શાહ શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ. આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકામાં જે નવી બસ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે, જે આગામી જુલાઈ મહિનામાં, એટલા આ ચાલુ મહિનામાં આપણે સેવા શરૂ કરશું એવી આશા વ્યક્ત કરું છું. અને આજે જે સંસ્થા જેની સાથે આપણે પીપીપી ધોરણે આ બસ સેવા શરૂ કરી રહ્યા છે, એઓ દ્વારા આજે ડ્રાઈવર, કંડક્ટર અને બસ ડેપો મેનેજરની ભરતી કરવા માટે ની આજે લોકો અહીં ઇન્ટરવ્યૂની કાર્યવાહી કરી રહ્યા છે. અને સવારથી ખૂબ લોકો અહીં આજે જોડાયા છે ડ્રાઈવરોને બધી નોકરી માટે, અને એમાંથી લોકો સારા ડ્રાઈવરો અને સારા કંડક્ટર, જે આપણે એવો ક્રાઇટેરિયા રાખ્યો છે કે મિનિમમ 12 પાસ હોય અને ઇંગ્લિશ બોલી થોડું ઘણું બોલી શકતો અને વાંચી શકતો હોય એવા સારા અને શિક્ષિત ડ્રાઈવરને કંડક્ટર લેવાની આપણે કાર્યવાહી કરવાના છે, જેથી કરીને મુસાફરો સાથે પણ એ લોકો વિવેકતાથી વાત કરી શકે અને સારા જવાબ આપી શકે એ હેતુથી આપણે આ કાર્યવાહી કરી છે. અને ખૂબ સરસ રીતે અત્યારે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. લગભગ એ લોકો 2-3 દિવસમાં શોર્ટ લિસ્ટિંગ કરીને જે લોકોને બોલાવવાના છે તે લોકો સાથે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બી હાથ પર ધરશે, અને એમાંથી સારા સિલેક્ટ કરીને આપણે નવસારીની જનતાને સારી બસ સેવા મળે એવી આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.